હું માણસ નથી, રાક્ષસ છું. કહ્યું તું આની આજુબાજુ ફરકતા પણ નહીં, ઘુસાડી દેખ. કોઈ અજાણ્યો માણસ તમારી પાસે મદદ માંગવા આવે અને માણસાઈના નાતે તમે તેને મદદ કરો, પરંતુ તે અજાણ્યો તમારા જ ઘરમાં આવી તમારા પર રાજ કરે તો શું કરો? દોસ્તો, અત્યાર સુધીની સૌથી ખતરનાક કહી શકાય તેવી ગુજરાતી ફિલ્મ વશનું ટ્રેલર આવી ગયું છે. લગભગ 2 મિનિટનું આ ટ્રેલર જોઈ તમને ખરેખર ડર લાગશે. દમદાર કલાકારો અને BGM ધરાવતું આ ટ્રેલર જોઈ કદાચ તમે ડિસ્ટર્બ થઈ જાઓ તેવું પણ બને. હોરર ફિલ્મ ન હોવા છતાં આ ફિલ્મ તમને ડરાવશે એ ચોક્કસ. કૃષ્ણદેવ યાજ્ઞિકની કલમે લખાયેલ અને ડિરેક્ટ પામેલ આ ફિલ્મ કદાચ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય બદલી નાખે તો નવાઈ નહીં. ટ્રેલર જોઈને તમને રામ ગોપાલ વર્માની ફિલ્મ કોણની યાદ જરૂર આવશે, જેમાં મનોજ બાજપાઈનો રોલ એટલો પાવરફુલ હતો કે તેના એક્સપ્રેશન જોઈ ડરી જવાય. આવું જ કંઈક આ ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે. પ્રતાપ એટલે કે હિતેન કુમારની ગાડી ખરાબ થાય છે અને મદદ માંગવા તે હિતુ કનોડિયાના ઘરે પહોંચે છે. આ ફેમિલીમાં 4 વ્યક્તિ રહે છે, જેમાં હિતુભાઈની દીકરી આર્યાને જોયા બાદ પ્રતાપ એ જ ઘરમાં રોકાઈ જાય છે. આર્યા કોઈ પણ કારણોસર પ્રતાપની દરેક વાત માનવા લાગે છે. જો પ્રતાપ આર્યાને પોતાના જ મા બાપ અને ભાઈને મારી નાખવા કહે તો તે પણ આર્યા કરશે જ. એ હદે પ્રતાપે આર્યાને વશ કરી લીધી છે. માણસના રૂપમાં આવેલ શૈતાનના દિમાગમાં ખરેખર શું ચાલી રહ્યું છે? તે કેમ આર્યાને પોતાની સાથે લઈ જવા માંગે છે? આર્યા કઈ રીતે તેના વશમાં આવી ગઈ અને ખરેખર આર્યા આ વશીકરણ હેઠળ પોતાના જ માતા પિતા અને ભાઈની હત્યા કરશે? આ બધા સવાલનો જવાબ તો ફિલ્મ જોયા બાદ જ મળશે, જે 17 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. ટ્રેલર જોઈ એટલું તો ચોક્કસ છે કે ફિલ્મની વાર્તા લગભગ એક જ બંગલામાં ફરી રહી હોવા છતાં જે રીતનું ટેન્શન ક્રિએટ કરવામાં આવ્યું છે તે જોરદાર છે. દરેક કલાકાર પોતપોતાના પાત્રમાં પરફેક્ટ લાગી રહ્યા છે. હિતેન કુમારનો વિલન તરીકેનો અવતાર અને જાનકીના અદ્ભુત એક્સપ્રેશન ફિલ્મને એક નવી ઊંચાઈએ લઈ જશે. ગુજરાતીમાં મોટે ભાગે કોમેડી અને પારિવારિક ફિલ્મો જ બોક્સ ઓફિસ પર સફળ થાય છે. ગયા વર્ષે કૃષ્ણદેવ યાજ્ઞિકની અલગ પ્રયોગ ધરાવતી અને મોટા બજેટની ફિલ્મ રાડો સૌથી મોટી ડિઝાસ્ટર સાબિત થયેલી. છતાં ફરી આ વર્ષે ડિરેક્ટરે નવા જ પ્રકારના વિષય પર ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું છે અને ટ્રેલર પરથી તો લાગી રહ્યું છે કે આ ફિલ્મ દમદાર છે. જો આ ફિલ્મને સફળતા મળશે તો ગુજરાતીમાં અવનવા પ્રયોગો ધરાવતી ફિલ્મો વધારે બનશે, એટલે હવે બાજી આપણા હાથમાં છે. ગુજરાતી દર્શકો તરીકે આપણી ભાષાની ફિલ્મો આગળ આવે તેના માટે આવી ફિલ્મોને થિયેટરમાં જોવાનો આગ્રહ રાખીએ અને પાયરસીથી બચીએ. બાકી તો ચોઈસ તમારી છે. જો આવી ફિલ્મોને સપોર્ટ નહીં કરીએ તો ગુજરાતીમાં ફક્ત કોમેડી ચાલે એવી ફરિયાદ કરવાનો પણ આપણને હક નથી. તમે વશનું ટ્રેલર જોયું તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવશો. સાથે જ આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.